નમસ્કાર મિત્રો, યુટિલાઇઝેશન ઓફ ટેકનોલોજી આ ટોપિક અંતર્ગત આજે આપણે આપણા કોમ્પ્યુટર અથવા તો લેપટોપ હોય તેની જે સ્ક્રીન હોય તેનું રેકોર્ડિંગ કરી અને આપણે આપણા વિડીયો કેવી રીતે ક્રિએટ કરી શકાય તેનો આ પ્રથમ ભાગ આપણે જોઈશું. મિત્રો, આપણે ઘણી વખત એવું વર્ક કરતા હોઈએ કે આપણે તેનું પ્રેઝન્ટેશન કરવાનું હોય અથવા તો બીજી કોઈ જગ્યાએ મોકલવું હોય કે જે આપણી ડેસ્કટોપ પર આપણે વર્ક કરી રહ્યા છીએ તે બીજાને સમજાવવા માગતા હોઈએ, તો આવા સમયે આપણે આપણા ડેસ્કટોપનું અથવા તો લેપટોપની સ્ક્રીનનું રેકોર્ડિંગ કરવાની જરૂર પડતી હોય છે. મિત્રો, ઓનલાઈન આવા ઘણા બધા સોફ્ટવેર અવાઇલેબલ છે, પરંતુ હું જે સ્ક્રીન રેકોર્ડરનો ઉપયોગ કરું છું તેનું નામ છે કેમ સ્ટુડિયો, અને આ એકદમ ફ્રી સોફ્ટવેર છે, તેના માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. તો મિત્રો, હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કેમ સ્ટુડિયો કેવી રીતે ડાઉનલોડ કરવો અને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આપણું ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ત્યાં સર્ચ બારમાં આપણે કેમ સ્ટુડિયો .org આ વેબસાઇટ ઉપર ક્લિક કરીશું. આપ જોઈ રહ્યા છો તે મુજબ કેમ સ્ટુડિયો .org નું હોમ પેજ ખુલી રહ્યું છે. મિત્રો, આ જે હોમ પેજ ખુલ્યું તેની અંદર આપણે નીચે જઈશું તો ત્યાં ડાઉનલોડ એ ગ્રીન કલરમાં આપણને જોવા મળશે, ત્યાં આપણે ક્લિક કરીશું. આ જે આવે એડ તેને આપણે સ્કીપ કરીશું. હવે થોડી વાર પ્રોસેસ થશે અને નીચે અહીં ડાઉનલોડ કરવા માટે તમને પરમિશન માગશે, એટલે આપણે ત્યાં કીપ ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીં થોડી પ્રોસેસ થઈ અને આ સ્ટુડિયોના કેમ સ્ટુડિયોનો સેટઅપ આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં આવી ગયો હશે. હવે આપ અહીં જોઈ રહ્યા છો કેમ સ્ટુડિયોનો સેટઅપ, તેની પર ડબલ ક્લિક કરીશું. અહીં પરમિશન માગે ત્યારે યસ આપીશું. અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ તેના સેટઅપનું વેલકમ વિઝાર્ડ આવી રહ્યું છે. અહીં નેક્સ્ટ કરીશું. એનો એગ્રીમેન્ટ વાંચી લાઇસન્સ એગ્રીમેન્ટ અને એક્સેપ્ટ કરીશું. અહીં એવાસ્ટ ફ્રી એન્ટીવાયરસ વિશેની માહિતી આપવામાં આવી છે, એક્સેપ્ટ કરીશું. અહીં એક્સેપ્ટ કરીશું. અહીં બાઇટ ફેન્સ એક્સેપ્ટ કરીશું. આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ ઇન્સ્ટોલેશન સ્ટેટસ બતાવી રહ્યું છે. તમારા નેટની સ્પીડ પ્રમાણે તેનો સમય વધુ ઓછો હોઈ શકે. થોડી વાર પ્રોસેસ થઈ અને આ સોફ્ટવેર આપણા લેપટોપ પર ઇન્સ્ટોલ થઈ જશે. મિત્રો, અહીં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયેલો છે. આપણે આ પ્રોગ્રામ મિનિમાઇઝ કરીશું અને આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ મેં આ સોફ્ટવેરને અહીં કેમ સ્ટુડિયો આ ફોલ્ડર જોઈ રહ્યા છો ત્યાં સેવ થઈ ગયેલું જણાય છે. મિત્રો, આવી રીતે આપણે સ્ક્રીન રેકોર્ડર સોફ્ટવેર કેમ સ્ટુડિયોને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી શકીએ. હવે મિત્રો, આ સ્ટુડિયો કેમ સ્ટુડિયો જે સોફ્ટવેર રહ્યો તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના દ્વારા આપણે કેવી રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને તેનો વિડીયો બનાવી શકીએ તેની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો, આવા ટેકનોલોજીને લગતા અન્ય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિજ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરશો. આભાર મિત્રો.